પાટણ શહેરને નર્મદા આધારિત પીવાનું શુદ્ધિકૃત પાણી પૂરું પાડવા વોટર ફિલ્ટર પ્લાન્ટમાં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા રૂપિયા 39 લાખના ખર્ચે રૂપટોપ સોલાર પ્લાન્ટ સ્થાપવામાં આવતા આ ફિલ્ટર પ્લાન્ટની વીજ વપરાશના તોતિંગ વીજ બિલોમાં ઘટાડો થવાની શક્યતા છે અને આ વીજ બિલો અને વીજળીના થયેલી બચતને વીજ ગ્રીડમાં જોડી દેવામાં આવી હોવાથી ખરીદી પણ વીજ કંપની કરતા નગરપાલિકાને વોટર ફિલ્ટર પ્લાન્ટની વીજ બિલોનો ખર્ચ ઉપર રાહત મળશે. પાટણ નગરપાલિકા સંચાલિત સિદ્ધિ સરોવર ખાતેના વોટર ફિલ્ટર પ્લાન્ટમાં 1 મહિના સુધી કામગીરી કરીને પ્લાન્ટના 3 બિલ્ડિંગ પર લગભગ સોલાર પ્લેટોના 55 કિલોવોટના 5 સેટો ઊભા કરવામાં આવ્યા છે, જેના જોડાણ વીજ ગ્રીડમાં આપી પણ દીધા હોવાથી બચત રહેલી વીજળીએ ગ્રીડમાં ઓટોમેટિક પ્રવાહિત થઈ જશે. આ રૂપટોપ સોલાર પ્લાન્ટમાંથી ઉત્પન્ન થનારી વીજળીથી આ પ્લાન્ટની અમુક જ મશીનરી સંચાલિત થઈ શકશે, કારણ કે અહીં 100 HP શક્તિશાળી 5-1 પંપ સહિતની સામગ્રી હોવાથી તેની મોટરો આ સોલાર વીજળીથી ઉપડી શકે તેમ નથી, એટલે ઇલેક્ટ્રિક સિટીનો ઉપયોગ તો યથાવત રહેશે. ફિલ્ટર પ્લાન્ટ ઉપર સોલર પરની પ્લેટો નાખવામાં આવેલ છે, કે જે GUVDC હસ્તક એનું કામ કરવામાં આવેલ છે અને તેમાં 54 કિલો વોટ આપેલ છે અને 39 લાખનું આ કામ GUVDC હસ્તક પાટણ નગરમાં સિટી સર્વર સાથે કરવામાં આવેલ છે.